એક અમારી જીત તો નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. પણ આ જીતની પાછળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 43 ડિગ્રી તાપમાં જે પરિશ્રમ કર્યો છે અને પ્લાનિંગ મુજબ જે આયોજન કર્યું છે, એના કારણે મતદાન પણ સારું થયું છે અને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થયું છે. એટલા માટે જીત નિશ્ચિત છે. અને નરેન્દ્રભાઈના નામ ઉપર મતદાન જ્યારે થયું હોય, અને રાજકોટમાં આપણા મુખ્યમંત્રી જ્યારે વિજયભાઈ રાજકોટના હોય, ત્યારે સ્વાભાવિક છે રાજકોટ જનતામાં પણ એક આનંદ અને ઉત્સાહ હોય. એના કારણે પણ આ સીટની અંદર વધારે વધારે લીડ મળવાની છે. ગયા વખત કરતા વધે એવી મને આશા છે. ભારતીય જનતા પાર્ટી પરિવારવાદમાં માને છે, અને ભારતીય જનતા પાર્ટી એક પરિવાર હોવાના કારણે એક સંયુક્ત નિર્ણય લઈને કે જ્યારે અમારા સામેના ઉમેદવારનો જ્યારે દીકરાનું અવસાન થયું હોય, ત્યારે પાર્ટીઓ માને છે કે એના દુઃખની અંદર ભાગ લેવા માટે આપણે ઉત્સવ ન મનાવવો જોઈએ. એના માટે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે. રાજકોટને હંમેશા નવા રંગરૂપ આપ્યા છે. મુખ્યમંત્રી પણ ખૂબ ચિંતા કરે છે અને વધારે વધારે રાજકોટ રંગીલું બને, સ્વચ્છ બને એના માટે તમામના પ્રયત્નો રહેશે. થેન્ક યુ.